બધા જ સુખ કરવા લાગ્યા, આરોગવા લાગી છે. એન્ડ વન ફેલ ડાઉન, માથી એક નીચે પડી જાય છે. ચલો ભાઈ, પથારીમાં કેટલા હતા ત્રણ જણા, તેમાંથી નાના છોકરાએ કીધું, આળોટો આળોટો આળોટો. બધા જ આળોટવા લાગ્યા. એક છોકરો નીચે પડી, ત્રણ હતા, ત્રણમાંથી એક નીચે પડે, કેટલા વધે? બે વધે. બે છોકરાઓ છે, પથારીમાં બે જણા છે. એન્ડ ધ લિટલ વન સેડ, એમાંથી નાના છોકરાએ કહ્યું, બધા શું થાય છે? આરોગવા લાગે છે. બે હતા એટલે શું થાય છે? વન ફેલ ડાઉન, બે માંથી એક નીચે પડી ગયો. બરોબર, હવે પથારીમાં કેટલા વધ્યા? એક વધે છે. ચલો પથારીમાં કેટલા વધ્યા છે? એક બાળક છે, એક છોકરો હતો, તો પથારીમાં એક જણો હતો. એન્ડ ધ લિટલ વન સેડ ગુડ નાઈટ. શું થાય છે? હમણાંથી નાનો છોકરો બોલે છે ગુડ નાઈટ. ગુડ નાઈટ એટલે શુભ રાત્રિ. કારણ કે પથારીમાં હવે પાંચ વ્યક્તિ હોય, પાંચ વ્યક્તિમાં હકડાઈ શકે, સરખી રીતે સૂઈ ન શકાય, પણ ઓલો એક વ્યક્તિ સૂતો હોય પથારીમાં તો આરામથી તે સૂઈ શકે છે, આરામ કરી શકે છે, ઊંઘ કાઢી શકે છે. એટલે કે જે એક બાળક લીધો એ આરામથી શું કરે છે? સૂવા માટે કહે છે ચાર મિત્રોને ગુડ નાઈટ. ચાલો ગુડ નાઈટ વિશે આપણે જોઈએ તો સુઈ જાય છે. ચાલો.
અનુપ્રાસ વાળો જે શબ્દો
છે એની આપણે લખેલા છે અને એક્ટિવિટી વર્ક પ્રવિતા જે છે કાર્ય તેના પ્રમાણે આપણે શું લખ્યા છે સ્પેલિંગ. મિત્રો જો તમે સ્પેલિંગ કરશો તો તમને એકદમ સરળ બરોબર ટોપિક યુનિટ જે છે અંગ્રેજી વિશે લાગશે, નહીતર તમને અઘરો લાગે. પણ આપણે સ્પેલિંગ કરી નાખવી લખતા આવડી જાય, પાકા થઈ જાય, બોલતા આવડી જાય મોઢે, એટલે અંગ્રેજી વિશે આપણા માટે એકદમ સહેલો થઈ જશે. ચાલો આવી જ વાત આગળ આપણે કરવાની છે. હવે સોના
મોના કે ઝૂલાવાળા હિંચકા ઉપર શું કરી રહી છે? હિંચી રહી છે. બીજું નામ છે સોના. બીજું નામ આવ્યું મોના. સોના એન્ડ મોના. પછી નીચે જુઓ તો ઝૂલાવાળો હિંચકો તમને જોવા મળે છે. ઇરફાન અને મહેશ. બીજું નામ અહીંયા આવે છે ઇરફાન. ચોથું નામ આવે છે મહેશ. હવે આ જે છે એ બોય છે, એટલે કે છોકરાઓ છે. અને આ બાજુ સાઈડ જે નામ લખીએ એ છે છોકરી. સુનિતા, ઈવા અને ગીતા. ચોથું નામ લખશું આપણે સુનિતા. પાંચમું નામ લખશું આપણે ઈવા. અને છઠ્ઠું નામ લખશું આપણે આપ્યું છે નામ ગીતા. કે ભાઈ આ કલાસે શું કરી રહ્યા છે? કે ભાઈ હિસકા સોરી દોરડાઓ કૂદી રહ્યા. હવે અહીંયા એક તો લપસણી આવી. શું આપવામાં આવી છે? લપસણી. એના માટે સ્લાઇડ. સ્લાઇડ એટલે અહીંયા થાય છે લપસણી. આ સ્પેલિંગ આપજો સ્લાઇડ. ઓકે લપસણી. કે ભાઈ સ્લાઇડ એટલે અહીંયા શબ્દ થશે આપણે લપસણી. લપસણી કોણ થઈ ગયું છે? રેશમા જે છે એ લપસણી થઈ રહી છે. પછી આપણે લઈશું સ્વી. સ્વી સ્વી એટલે થશે ઝૂલો અથવા હિંચકો. જ્યારે જય જે છે એ શું છે? ઓન.
આ જે આપણે લખાયેલા સ્પેલિંગ જે ચિત્રના બરોબર એ ચિત્રના સ્પેલિંગ તમારે ખાસ પાતા કરી નાખવાના છે કે ભાઈ કોણ સ્કીપ કરે છે, કોણ સ્વિંગ કરે છે, કોણ શિશો, કોણ બિહાઇન્ડ છે, કોણ ઓન છે અને કોણ સ્લાઇડમાં છે બરોબર. તો આ તમારે સ્પેલિંગ જે છે પાતા કરી નાખજો બરોબર. એમાં એક પ્રશ્નમાં જવાબ તમને આ મળી ગયો છે કે ભાઈ ફોર શું છે, ભાઈ બોય છે, બોય કેટલા છે ફોર, અને જ્યારે ગર્લ્સ કેટલી છે સિક્સ, ટોટલ જે છે કેટલા છે ટેન બરોબર. આપેલા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખશું. હવે પછી આપણે આગળના જે કે પ્રશ્નોના જવાબ છે એ નવા લેક્ચરની અંદર જોઈશું.